नमस्कार विद्यार्थी मित्रों, नोबल विद्यालय ऑनलाइन एजुकेशन में आप सर्वे नु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 5 विषय पर्यावरण आसपास पाठ 9 जगीए ऊंचा चढ़ाण, तो ए विषय हूँ तमने माहिती आपुं छुं। तो दरेक विद्यार्थी मित्रों पाठ 9 नो पड़शे अने पाना नंबर 76 नो पड़शे पाठ्यपुस्तक में। चलो फेब्रुआरी 1984 फेब्रुआरी महीना में बीजी तारीख और साल कई छे 1984 ની વાત છે। પર્વતારોહણ છાવડી, પર્વતારોહણ એટલે કે ઊંચા ઊંચા પર્વતો હોય એ ચડવા માટે જે લોકો જતા હોય તેને પર્વતારોહણ કહેવાય છે। ત્યાંની છાવડી છે, ત્યાંની વાત છે। નેહરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશી, ક્યાંનું છે? નેહરુ પર્વતારોહણ સંસ્થા છે, એ સંસ્થાનું નામ છે અને ઉત્તરકાશી છે એનો પ્રદેશ છે। ચાલો અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને અમે ખૂબ જ ઉત્સાહમાં હતા। અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા, સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી પણ આવી હતી। જો અહીંયા આગળ પર્વતારોહણની છાવણી હોય એટલે જે પર્વત ઉપર ચડવા માટે આવ્યા હોય તેને રહેવા માટેનું સ્થળ હોય તેને પર્વતારોહણ છાવણી કહેવાય છે। તો અહીંયા આગળ 20 કેન્દ્રીય વિદ્યાર્થીના શિક્ષકો હતા અને થોડી બેંકમાંથી જે સ્ટડીઝ કરતી હતી, બેંકમાં નોકરી કરતી હતી તે મહિલાઓ પણ હતી। આજે છાવણીનો બીજો દિવસ હતો। સવારે હું મારી પથારીમાંથી ઉઠીને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દરથી ચીસ પાડી ગઈ અને મને હતું ગઈકાલે હું મારી પીઠ ઉપર વજનદાર થેલાઓ સાથે 26 કિલોમીટર ચાલી હતી અને મને સાંકડા ખરબા જવાની સીધા ચઢાણવાળા રસ્તા ઉપર ફરીથી ચડવામાં બીક લાગતી હતી। જો એક મહિલા અહીંયા વાત કરે છે કે આજે અહીંયા આગળ આવ્યા અમે છાવણીમાં એનો અમારે બીજો દિવસ હતો, પણ આજે સવારે જયારે હું પથારીમાંથી ઉઠી અને એની નીચે જેવો પગ મૂક્યો એવી મારી ચીસ નીકળી ગઈ। શું કરવા? તો હું 26 કિલોમીટર સુધી ઉપર વજનદાર બેગ લઈ અને ચાલી હતી એના કારણે મને પગ દુખતા હતા। હવે ફરીથી તે ચડવામાં મને બીક લાગતી હતી। મારી આંખમાંથી આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ, જે અમારા સાહસિક પ્રવૃત્તિઓમાં અભ્યાસક્રમમાં માર્ગદર્શક હતા, તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું। હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ। મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો। જો એ પર્વતારોહણના જે કેપ્ટન હતા, જે બ્રિગેડિયર હતા, તે જ્ઞાનસિંહને આની રૂમ પાડી અને કહ્યું કે મને ખૂબ પગમાં દુખે છે, તે તેમના રૂમ તરફ ધીરે ધીરે જવા માંડી અને વિચાર કરતી હતી કે હવે આજે મારે આ ચઢાણ ન કરવું પડે તેના માટે હું શું બહાનું આપું। ત્યારે બ્રિગેડિયરે પાછળથી રૂમ પાડી અવાજ સંભળાવ્યો એનો, મેડમ તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે। જો બ્રિગેડિયરે પાછળથી કીધું કે અત્યારે નાસ્તાનો સમય થઈ ગયો છે, તમે અહીંયા આગળ શું કરો છો? ચાલો જાઓ ફટાફટ નાસ્તો કરવા, નહીં તો તમારે ભૂખ્યું રહેવું પડશે। સાહેબ હું તેનાથી વધુ ના બોલી શકી એ મેડમે કીધું કે સર સર એમ બોલ્યા પછી બંધ થઈ ગયા, તે વધારે બોલી શક્યા નહીં। તમારા પગમાં ફોડા પડ્યા છે, તમે ચાલી નહીં શકો, તમે આ જ કહેવા આવ્યા છો ખરું ને? જો કેપ્ટન હતા એને કીધું કે તમારા પગમાં ખોટલા પડ્યા છે, તમે ચાલી નહીં શકો, એવું તમે કહેવા માટે આવ્યા છો ને? હા સાહેબ, આમાં કઈ નવું નથી, હવે ઝડપથી તૈયાર થઈ જાઓ। બ્રિગેડિયરે કીધું કે આમાં કઈ નવું નથી, તો બધાને પર્વતારોહકો હોય પર્વત ચઢવા માટે જઈએ તો બધાને થાય જ છે। હું વિના મોઢે તૈયાર થવા માટે ભાગી હું જવા માટે પાછળ ફરી ને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો, સાંભળો મેડમ, તમે જૂથ 7ના નાયક છો, તમારે જેને ચઢવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે, તમને પહેલેથી જ પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવી છે। જો જૂથ નંબર 7 છે એના મેડમ કેપ્ટન હતા, એટલે બ્રિગેડિયરે કીધું કે તમે જૂથ નંબર 7ના કેપ્ટન છો, એટલે તમારે નીચે જે લોકો છે એ લોકોને કઈ રીતે પર્વતારોહણ કરવું, કઈ રીતે પર્વત ઉપર ચડવું તેનું માર્ગદર્શન તમારે આપવાનું છે, એટલે આ જવાબદારી પહેલેથી જ તમને આપવામાં આવી હતી, એટલે આ જવાબદારીની જાણકારી તમને હોવી જોઈએ। કહો તમે ક્યારે પર્વત જોયો છે, તમે ક્યારે પર્વત ઉપર ચડ્યા છો, ક્યાં અને ક્યારે? જો વિદ્યાર્થી મિત્રો તમે ક્યારે પર્વતો જોયા હોય અથવા તમે પર્વત ઉપર ચડ્યા હોય, હા હોય તો હા લખવાનું છે અને ના હોય તો ના। એક ધારો તમે કેટલે દૂર સુધી ચાલ્યા છો, તમે કેટલે ઊંચે સુધી જઈ શકો છો? જો એક ધારો આપણે કેટલા દૂર સુધી ચાલી શકીએ છીએ, આપણે ચાલી તો શકીએ છીએ પરંતુ આપણે પર્વત કોઈ દિવસ એટલા ઊંચા ચડ્યા હોઈએ નહીં, અને તમે જો ચડ્યા હોય તો હામાં જવાબ આપવાનો છે। કલ્પના કરો તમે પર્વત પરના રસ્તાઓ વિશે શું જાણો છો તેનું ચિત્ર દોરો। વિદ્યાર્થી મિત્રો તમારી રફબુકમાં એક સરસ મજાનું પર્વતનું ચિત્ર દોરો અને એમાં કોફી કલર પૂરવાનો છે, મોટી જવાબદારી જૂથ નાયક
તમારે શું કરવાનું હોય તે વિશેનો વિચારવાનું ચાલુ કર્યું. જો આ મેડમે તારે પોતે જૂથ નાયક હતા એટલે કે કેપ્ટન હતા એટલે હવે મારે શું કરવું તે વિચારવાનું ચાલુ કર્યું. વિચારેનો સામાન લઈ જવામાં મદદ કરી, જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકને પાછળ દેવું. જો બીજાનો સામાન હોય એ પણ કેપ્ટને ઉપાડવાનો હોય છે એટલે એ સામાન લઈ અને ઉપર ચડવામાં એને મદદ કરવાની હોય છે. પછી જે એનો જૂથ હોય જૂથમાં 5 કે 10 જે સભ્યો હોય તે આગળ મોકલવાના હોય છે અને પોતે પાછળ રહેવાનું હોય છે. જે લોકો ચડી ના શકતા હોય તેઓને મદદ કરવી, જે લોકો પર્વત ચડી ના શકતા હોય તેને મદદ કરવાની હોય છે. રોકાણ અને આરામ કરવા માટે સારી જગ્યા શોધી આપવી, પોતાનું ગ્રુપ હોય પોતાનું જૂથ હોય એને રોકાણ કરવા માટે સારી જગ્યા શોધી આપવાની હોય છે. જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું, જે લોકોની તબિયત સારી નથી હોતી બીમાર પડ્યા હોય છે તેને આ કેપ્ટન ધ્યાન રાખવાનું હોય છે. જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવાની હોય છે, જે જૂથ હોય એની માટે જમવાની વ્યવસ્થા કરવા પણ એને કરવાની હોય છે. સૌથી મહત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું પડે છે. સાચી વાત છે, વિદ્યાર્થી મિત્રો જે જવાબદાર વ્યક્તિ હોય છે એની નીચે જે કામ કરતા હોય એ ભૂલ કરે છે તો એની પણ સજા કોને મળે છે, જે કેપ્ટન હોય એને જ મળે છે. તો આ જૂથ કેપ્ટન હોય કે જૂથના જે હેડ લીડર હોય એને એની નીચેના જે વ્યક્તિઓ કામ કરતા હોય એની ભૂલની સજા પણ એને ભોગવવી પડે છે. મને સમજાયું કે એક ખાસ પ્રકારનું શિસ્ત છે. મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે. જો આ મેડમ વિચાર કરે છે કે અહીંયા આગળ મોટામાં મોટી જવાબદારી છે કે છતાં પણ હું આ છાવણીમાં રહીને શું ખુશ રહી શકીશ. ચાલો જૂથ નંબર 7. જૂથ 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. જો 7 નંબરના જૂથના જે મેડમ કેપ્ટન હતા તેમાં ક્યાં ક્યાંની છોકરીઓ હતી તો આટલા દેશની હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. જો આટલું મોટું જૂથ હતું એમાં આ એક મેડમ છે એ જ પોતે કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષિકા હતા એટલે કે ટીચર હતા. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ ખુશ હતી. એમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા. અમે 21 દિવસ સાથે રહ્યા તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાન ડોંગડી સાથે હું એક વખત પણ વાત કરી શકી નહીં. એના જૂથની જે છોકરીઓ હતી એ હિન્દી પણ વ્યવસ્થિત બોલી શકતી ન હતી અને જે એક છોકરી હતી એ તો 21 દિવસ એ મેડમ સાથે રહી પણ એક પણ વાર તે મેડમ એની સાથે વાત કરી શક્યા નહીં. તેનું મને દુઃખ લાગ્યું હતું. તે ફક્ત મિઝો ભાષા બોલે છે. મિઝોરમથી આવેલી હતી એટલે છોકરી હિન્દી, ઇંગ્લિશ કે ગુજરાતી સમજતી નથી. તે માત્ર ને માત્ર મિઝો ભાષા બોલી શકતી હતી અને તે સમજી શકતી હતી. તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાને નજીક આવતા હતા. તે છતાં સાથે રહેતા હતા એટલે એકબીજાને મનથી તે લોકો સાથે રહેતા હતા. ઓહો, તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે? તમે વિચાર કરો તો કે તમે કેપ્ટન હોય તો તમારી જવાબદારી શું શું હોય? તમને આવી કોઈ છાવણીના નાયક બનવામાં આવે તો તમે શું કરશો? જ્યારે તમને કોઈ છાવણીના કેપ્ટન બનાવવામાં આવે તો તમે શું શું કરશો એ તમારે નોટબુકમાં લખવાનું છે. તમારા વર્ગમાં મોનિટરને શું શું કરવાનું કહે છે? જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ આપણા ક્લાસમાં ટીચર જો મોનિટર બનાવે તો એ મોનિટરની શું શું જવાબદારી હોય છે તે તમારે નોટબુકમાં લખવાનું છે. તમને વર્ગ મોનિટર બનવું ગમે કે ના ગમે, અને ગમે તો કેમ ગમે? વર્ગ મોનિટર બનવું આપણને ગમે છે કે નથી ગમતું, અને ગમે છે તો શું કરવા ગમે છે એ લખવાનું છે. નદી પાર કરવી. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લો તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટ, ચોકલેટી દૂધ મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. રોજ સવારે અમે તબીબી તપાસ કરવામાં આવતી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. જો સવારમાં વિટામિન એટલે કે વિટામિન વ્યવસ્થિત શરીરને મળી રહે માટે નાસ્તો આપવામાં આવતો હતો, ગરમ ચોકલેટી દૂધ આપવામાં આવતું હતું અને લોહી તત્વ વધે એટલે કે હિમોગ્લોબિન વધે તેની ગોળીઓ પણ એ પીવડાવવામાં આવતી હતી અને રોજ સવારે આ લોકોને ડોક્ટરે તપાસ કરવામાં આવતી જેથી કરીને તે લોકોને કઈ તકલીફ પડે નહીં. પછી આ લોકો રોજ દિવસો ભણતા હતા. 8 કિલોમીટરની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. 8 કિલોમીટર સુધી આ લોકો ચાલ્યા પછી ક્યાં પહોંચ્યા? એક નદી પાસે. નદી પર એક કાંઠાની બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુથી ખીલ્લા કે મેં સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે. હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવાની પ્રયત્ન કરતી હતી. જો વિદ્યાર્થી મિત્રો એક છેડેથી બીજા છેડે સુધી નદીની ઉપર
પરસુ બાંધ્યું હતું દોડું અને એમાં ઓલો આકાર વાળો ભૂખ વાળો મેઘ આવે છે એનેથી દોડું બાંધેલું હતું અને ઝાડા ખીલાઓથી દોડું બાંધેલું હતું તો આ મેઘમ વિચાર કરવા માંડ્યા કે આ નદીમાંથી જો એ દોડું મેઘમાંથી કે ખીલામાંથી છૂટી જાય અને આપણે વચ્ચે ઘોડા પકડીને જતા હોય તો શું થશે એવો વિચાર આ મેઘમના મગજમાં આવવા લાગ્યો અને તેઓ નદીની પહોળાઈ કેટલી છે તે માપવા લાગ્યા અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોડું બાંધ્યું અને તેની પર પડી ઉતરાયું જો એના શિક્ષક એનાથી ઉપરના જે હતા શિક્ષક એને એની કમરની આજુબાજુમાં દોડું બાંધી દીધું અને ત્યાં આગળ ભૂખ લગાવી દીધું કડી લગાવી દીધી પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા ઢોળામાં પરોવી દીધી ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા ઝડપથી બેથી નદીમાં જવા કોઈ તૈયાર નહોતો હતું નહીં દરેક જણ એકબીજાને પહેલા મોકલવા ધક્કા મારતા જો કમરેથી દોડું બાંધી અને ભૂખમાં નાખી દીધું પછી એ પ્રશિક્ષક હતા એ પોતે નદીની આપારથી પેલે પાર જતા રહ્યા પછી આ લોકોને વાડા પરથી જવાનું હતું પણ ઠંડા પાણીનો અને ખૂબ ઝડપથી નદી વહેતી હતી એટલે બધા ભીતા હતા બધા ગભરાતા હતા તો પહેલા તું જા એવી રીતે કરતા કરતા લોકો એકબીજાને ધક્કા મારતા હતા પણ અમારા પ્રશિક્ષક હાથમાં પડી અને દોડું લઈ મારી પાસે આવ્યો હવે મને લાગ્યું કે છટકાશે નહીં એમના જે પ્રશિક્ષક હતા એ કડી અને દોડું લઈને કોની પાસે આવ્યા મેડમ પાસે આવ્યા એટલે મેડમને લાગ્યું કે હવે મારો વારો છે મારે છટકાશે નહીં હું તૈયાર થઈ ગઈ પણ હિંમત ચાલતી ન હતી સાહેબ મારો ડર જાણી શક્યા નહીં તેમણે મોટેથી કહ્યું સંગીતા મેડમ માટે ત્રણ પ્રશ્ન અમે અને મને ખબર પડે તે પહેલા કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો જો આ પ્રશિક્ષક છે એ મેડમ પાસે આવ્યા અને કહ્યું કે આ સંગીતા મેડમ જાય છે પહેલા એની માટે ચાલો ત્રણ વર્ષના કરો અને એ મેડમને ખબર પડે કે પહેલા કોઈ એમને ધીમેથી પાણીમાં ધક્કો મારી દીધો મને મારા પગ થીજી ગયા અને એવો અનુભવ થયો હું ધ્રુજવા લાગી મારા દાંત છકડાઈ ગયા મેં દોડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ ઉપર મૂક્યા જેવો પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું નદી ઊંડી થતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી દોડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું હું બધા માટે બૂમો પાડવા લાગી જો આ મેડમ છે એ જેમ જેમ પાણીમાં ચાલતા ગયા તેમ તેમ એને પાણી ઊંડું લાગતું ગયું જેમ જેમ પાણી ઊંડું લાગતું ગયું તેમ એ સંગીતા મેડમના ગળા સુધી પાણી આવી ગયું પાણી ગળા સુધી આવી ગયું પછી એ પાણીમાં સરકવા લાગ્યા અને પાણી ઠંડુ હોવાને કારણે એ મેડમને ઠંડી પણ લાગવા માંડી હતી દાંત પણ જકડાઈ ગયા હતા અને હાથમાંથી દોડું પણ છૂટવા લાગ્યું હતું એટલે એ મેડમે પોતે મદદ માટે બૂમો પાડવા માંડી મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ પણ ના મેં જોયું કે હું પડીથી દોડા સાથે બંધાયેલી હતી હું અવાજ સાંભળી શકતી હતી દોડું પકડો મેં જેમ જેમ દોડું પકડવાનો પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી ધીમેની થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી પડકાર રૂપ કાવ્ય પાર પાડવાની ખુશી હતી હવે કિનારે ઉભી રહીને હું બીજાઓને દોડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી મને ખબર હતી કે આત્મવિશ્વાસ સાથે હિંમત બે પડકારનો સામનો કરવાનું પરિણામ છે જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કાર્ય આપણે મુશ્કેલી વાળું હાથમાં લઈએ ત્યારે આપણે હિંમત રાખવી પડે છે જ્યારે આપણે હિંમત રાખીને એ કાર્ય મુશ્કેલીથી આપણે પાર પાડીએ છીએ તો એનો આપણને એક અનેરો આનંદ હોય છે તો એવી જ રીતે આ મેડમ છે એને પણ એમ થતું હતું કે મારા હાથમાંથી દોડું સરકી રહ્યું છે અને હું પાણીમાં તણાઈ જઈશ પરંતુ તેને કમર સાથે કડી બાંધેલી હતી એટલે તે પાણીમાં પોતે તણાવાય એમ હતી નહીં એટલે એને જેમ જેમ મજબૂતાઈથી દોડું પકડી અને હિંમતભેર નદીમાં આગળ વધવા લાગ્યા તો તેઓ નદીની સામે પાર પહોંચી ગયા અને તે નદીની સામે પાર પહોંચ્યા પછી એક અનોખા આનંદનો અનુભવ કરવા લાગ્યા હતા કયા આનંદનો અનુભવ કે મને જે વસ્તુથી ડર લાગતો હતો તે મુશ્કેલ બનેલું કાર્ય છે એ મેં હિંમતભેર પૂરું કર્યું છે એટલે તેઓ મેડમ છે આત્મવિશ્વાસ સાથે તે પડકારનો સામનો કરી અને તેને આ પરિણામ મેળવ્યું હતું એટલે વિદ્યાર્થી મિત્રો આપણે પણ કોઈ પણ કાર્યનો પ્રારંભ કરીએ તો એમાં અનેક ઘણી મુશ્કેલીઓ તો આવવાની જ હોય છે તો આપણે મુશ્કેલીઓથી ડરવું જોઈએ નહીં અને હિંમતભેર એ મુશ્કેલીનો સામનો કરી અને આપણે કાર્ય પૂરું પાડવું જોઈએ જો વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીંયા આગળ 79 માં પેજ સુધીની સમજૂતી આપી છે આગલા 80 માં પેજથી પાઠ પૂરો હું આવતા વિડીયોઝમાં કરીશ અત્યાર સુધીનો જે મેં તમને પાઠ અહીંયા સમજાવ્યો છે કે દરેક વિદ્યાર્થી મિત્રો
એકવાર વાંચશે અને સારા અક્ષરે લખ માં સુલેખનમાં લખશે. અસ્તુ નમસ્તે.